જેમાં આજે એક મહિલાની હાલત ગંભીર થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બે મહિલા બેભાન થતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે, જ્યારે મહિલાઓનું શોષણ બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડીની બહેનોએ સિવિલ હોસ્પિટલે હોબાળો મચાવ્યો હતો. એક મહિલાની હાલત ગંભીર થતા અને બે બેભાન થતા આંગણવાડીની બહેનો સિવિલ હોસ્પિટલે ધસી આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. બનાવને લઈને પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. મહિલાઓએ હોસ્પિટલ ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અફવાસ ઉપર ઉતરેલા છે. એમાં અત્યારે 6 બહેનોની તબિયત ખરાબ છે. એમાં એક બેન તો ઇમરજન્સીમાં છે. એમની અહીં સારવાર પૂરી મળતા એ બેન પ્રાઇવેટમાં ગયા છે. તમારું પાછળથી સારું થાય. એ બેન અમારા માટે આટલું લડે છે, જેને કોઈ આશા નથી. બે મહિના પછી બેન રિટાયર થાય છે, પણ બેનો માટે લડવા તૈયાર છે. આંગણવાડીની બહેનોએ પહેલા એક મહિલાના મોતની અફવા ફેલાવી હતી. મીડિયા આવે તે માટે મહિલાઓએ મોતની અફવા ફેલાવી હતી. મહિલાઓ સિવિલ હોસ્પિટલે રડવા લાગી હતી અને કહ્યું હતું કે 2000ના પગારદાર મરી જાય તો સરકારને શું ફેર પડે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે બુધવારે ધસી આવેલી આંગણવાડી બહેનો અને આશા વર્કરોએ મુખ્યમંત્રી અને કલેક્ટર તથા કમિશનર હાય હાયના નારા લગાવી ઉગ્ર દેખાવો યોજ્યો હતો, જેને કારણે કલેક્ટર કચેરી પાસે ટ્રાફિક જામ થઈ ગયો હતો. છેલ્લા 10 દિવસથી લડત ચલાવી રહેલી આંગણવાડી બહેનોએ સરકાર અને તંત્ર સામે છેવટે સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભોખડતાલમાં રાજેશ્વરીબેન દવેની હાલત ગંભીર થઈ જતા તેને સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે છાયાબેન સોલંકી બેભાન થઈ જતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હિતેશ રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.